गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 6 विषय सामाजिक विज्ञान श्री कन्या प्राथमिक विद्यालयमां आपનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 6 મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકમાં આપણે મૌર્ય વંશના જે સ્થાપક હતા ચંદ્રગુપ્ત તથા તેને કેટલા વર્ષ સુધી શાસન કર્યું, ચંદ્રગુપ્તનો સમયગાળો અને મૌર્ય વંશની સ્થાપના કરી તથા તેમનો રાજ્ય વિસ્તાર અને મૌર્ય વંશની જાણકારી મેળવવાના છે. અનેક સ્ત્રોતો હતા તથા ગ્રાન્ડ ટ્રક અને રોડનું નિર્માણ છે, એ રોડનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યએ કરેલું હતું તે વિષયક માહિતી મેળવી ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર બિંદુસાર અને બિંદુસારનો પુત્ર સમ્રાટ અશોક, તો સમ્રાટ અશોક વિશે પણ માહિતી મેળવી અને કલિંગનું યુદ્ધ અને જ્યારે કલિંગના યુદ્ધને લીધે તેમને અશોકનું હૃદય પરિવર્તન થયું ત્યાં સુધી આપણને માહિતી મેળવી છે. હવે ત્યારબાદ આપણે બ્રાહ્મી લિપિ વિષયક માહિતી મેળવીશું. આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી જ વિકાસ પામી છે. અહીં તમે અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. અહીં આપણે જોઈએ કે પ્રારંભિક બ્રાહ્મી કે શરૂઆત બ્રાહ્મી લિપિની થાય ત્યારે અ અક્ષર આવો જોવા મળતો. ત્યારબાદ જે દેવનાગરી હિન્દી કહેવાય છે તે અ અક્ષર આ રીતે લખી શકાય. બાંગ્લાદેશની બાંગ્લા તેમાં અ આ રીતે લખી શકાય. ત્યારબાદ મલયાલમમાં અને તમિલનાડુમાં તમિલમાં. તો આપણે જોઈએ છીએ કે બ્રાહ્મી લિપિમાંથી અલગ અલગ રીતે અ અક્ષર કઈ રીતે જોવા મળે છે. ત્યારબાદ કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ, તો એમાં શું આપેલું છે કે કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો અને લગભગ 1.5 વર્ષ લોકોને કેદ રાખ્યા 1.5 લાખ લોકોને કેદ રાખ્યા અને 1 લાખથી વધુ લોકો તેમાં માર્યા ગયા. કલિંગના યુદ્ધમાં 1 લાખથી વધુ લોકો તો માર્યા ગયા અને 1.5 લાખ લોકોને કેદ પણ રાખ્યા હતા અશોકે. એનાથી મને અપાર દુઃખ, એટલે કે એનાથી મને ઘણું અશોકને ઘણું દુઃખ થયું. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ જ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે, પણ તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા તો પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે, કે યુદ્ધથી ઘણા લોકો માર્યા જાય છે, કે ઘણા લોકોના સગા સંબંધીઓ હોય છે, મિત્રો હોય છે અને આ મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા તો એના સ્નેહીજનો હોય છે એને પણ ખોઈ બેસે છે. તેનાથી મને પાશ્ચાતાપ થઈ રહ્યો છે. આ બધું લખે છે સમ્રાટ અશોક. હવે મેં ધમપાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. ધમપાલન એટલે કે ધર્મનું પાલન કરવાનો અને ધર્મ વિષયક માર્ગે બીજાને પણ દોરી જવાનો, એટલે કે એને પણ ઉપદેશ આપવાનો અશોકે નિર્ણય કર્યો છે. હું માનું છું કે ધમના એટલે કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતા પણ વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારો પુત્ર અને એટલે કે એનો પુત્રનો પુત્ર હોય એટલે કે પૌત્રો પણ યુદ્ધ ન કરે અને ધર્મ એટલે કે ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તે વિચારવું જોઈએ. ધમ સંસ્કૃત શબ્દ એટલે કે ધર્મનું પ્રાકૃત રૂપ છે. ત્યારબાદ જોઈએ કે ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત પર દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના પણ લેખો લખાયેલ છે. આ લેખ રાજા મહાક્ષત્ર અને રુદ્રમાનો લેખ છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તની રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા જે નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ છે જળાશય અને અશોકના રાષ્ટ્રીય યવન રાજ દ્વારા જે સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો પણ આપવામાં આવેલી છે કે 3 રાજાઓ
જેમાં સુદર્શન તળાવ જૈન બંધાવેલ જે પુષ્યગુપ્ત છે તે તથા અશોકનો રાષ્ટ્રીય યવન રાજ જેમણે સિંચાઈ નહેરો કાઢવાની પ્રથા કરી હતી તે તો આવા ત્રણ રાજાઓનું અશોકના શિલાલેખમાં માહિતી મળી રહે છે. જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી માટે નકશો 6.2 નો અભ્યાસ કરવો. ત્યારબાદ છે ધર્મ પ્રચારક તરીકે અશોક. આપણે આગળના નકશામાં 6.2 નો નકશો એટલે કે આગળના નકશામાં જોઈ ગયા સ્થળો કે ત્યાંથી અભિલેખો મળી આવ્યા હતા. અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા પણ કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો તે પ્રચાર કરે છે. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી અને પોતાના પ્રજાને ધમનો એટલે કે ધર્મનો માર્ગ બતાવવા માટે પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખોનો કોતરાવે છે. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની પણ રચના કરી કે રાજ્યમાં અલગ અલગ ખાતા હોય છે, વહીવટી ખાતું, એ મુજબ ધર્મ ખાતાની પણ અશોક રચના કરાવે છે. આ ખાતાના ઉપરી અધિકારી તરીકે નિમાયેલ ધમ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરે છે. કેનો ધર્મ ખાતું છે એમાં નિમાયેલ ધર્મના જે નિર્ણાયક તરીકે ઓળખાય તે છે મહામાત્ર. અશોકે રાજ્યમાં શિકાર કરવા માટે પણ તેમને પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણ, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોનો પ્રચાર પર ભાર મૂક્યો અને પ્રચાર કર્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોકો ઉપયોગી વાતો પણ તેને શિલાલેખોમાં કોતરાવી. ત્યારબાદ જે અશોકનો પ્રજાજોગ સંદેશ કે પ્રજાને ઉપયોગી થાય એવો અશોકનો પ્રજાજોગ સંદેશ, પહેલું હતું કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો કે આપણાથી મોટા હોય એ વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને તેટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું, અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો એટલે કે ધર્મના જે મુખ્ય દયા, ભાવ, કરુણતા એ સિદ્ધાંતો છે એ સમજવાનો પ્રયત્ન કરી તેમનો પણ આદર કરવો. ત્યારબાદ જોઈએ અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત તિષ્ય એટલે કે તિષા પણ કહેવાય છે એ તિષ્યના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવે છે. અશોક છે એ બૌદ્ધ ધર્મ તેમણે અંગીકાર કર્યો હતો, આથી તે બૌદ્ધ ધર્મની પરિષદો પણ બોલાવતો હતો. તો ઈસવીસન 251માં તે પાટલીપુત્ર તેમની જે રાજધાની હતી ત્યાં મોગલીપુત તિસ નામના જે અધ્યક્ષ રહ્યા અને એ અધ્યક્ષ પદે તે બૌદ્ધની ત્રીજી ધર્મ પરિષદ બોલાવે છે. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઉભા થયેલા મતમતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો છે કે બધાને પોતપોતાના ધર્મ ઉપર ગર્વ હોય છે. તો આવા અલગ અલગ ધર્મો આપણે જોઈએ બૌદ્ધ જૈન તો એ ધર્મ અલગ અલગ હતા, તો એ ધર્મમાં મતમતાંતર ભેદભાવ હોવાથી એને દૂર કરવાથી આ ધર્મ પરિષદ બોલાવવામાં આવી અને બધા સૌ સંપીને ધાર્મિક એકતા જાળવે એ માટે થઈને તેમને બૌદ્ધ પરિષદ બોલાવી. અશોકે ભારતના કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે હાલનું જે મ્યાનમાર છે તે અને શિલોન એટલે કે હાલનું જે શ્રીલંકા છે તે સીરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં પણ ધર્મ પ્રચાર અને ધર્મ પ્રચારક મંડળો પણ મોકલ્યા. એને તો ધર્મનો પ્રચાર કર્યો પણ ધર્મ પ્રચારક માટે થઈને મંડળો પણ બનાવ્યા અને મંડળો પણ મોકલ્યા.
અશોકે તેમનો પુત્ર મહેન્દ્ર અને તેમની પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે થઈને ક્યાં મોકલ્યા હતા? સિલોન, એટલે કે હાલનો જે શ્રીલંકા છે ત્યાં. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના ઘણા કાર્યો પણ કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની પણ વ્યવસ્થા કરી, કુવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહો એટલે કે આરામ કરવા માટે થઈને પણ ગૃહોનું નિર્માણ કરાવ્યું. તેના રાજ્યમાં તેમને ઘણો વિશાળ સામ્રાજ્ય હોવાથી સામ્રાજ્યમાં ઘણા ધર્મને લગતા કામો પણ કર્યા છે. સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા માટે ખટપટો કરી, યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું કે યુદ્ધો કરીને તેમણે સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. મહત્વકાંક્ષા પૂરી કરવા તેણે કલિંગનું યુદ્ધ પણ કર્યું અને યુદ્ધમાં થયેલી આ ખુવારી જોઈને તેને દુઃખ થાય છે અને તેમનું હૃદય પરિવર્તન થતા તે બૌદ્ધ ધર્મનો પ્રચારક બની જાય છે અને ઉપદેશક બની જાય છે. ધર્મ પ્રચારતાથી વિદેશોમાં ગયેલા પ્રચારક મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની પણ સુવાસ ફેલાવી દીધી. એટલે કે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે થઈને અશોક બૌદ્ધ ધર્મની મંડળીઓ મોકલતો જે પ્રચાર કરવા માટે થઈને, તો આ વિદેશમાં પણ તેમણે ભારતની સંસ્કૃતિની સુવાસ ફેલાવી દીધી. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં આજે પણ મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થાય છે અને તેને 36 વર્ષ સુધી તે રાજ્ય ઉપર શાસન કરવાનું હોવાનું મનાય છે. ત્યારબાદ આપણે મૌર્ય યુગનું વહીવટી તંત્ર જોઈએ. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર કોને કર્યો? ચંદ્રગુપ્ત ના પુત્ર બિંદુસાર. પણ બિંદુસારે કઈ વિસ્તાર ન કર્યો હતો. ત્યારબાદ બિંદુસારના પુત્ર અશોકે ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્ય બનાવેલું હતું તેમનો વિસ્તાર અશોક કરે છે. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટે તેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ એવા વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું. આ સમયમાં વહીવટી તંત્રના તેણે 3 ભાગો એટલે કે વિભાગો પાડ્યા હતા. તો મૌર્ય યુગનું વહીવટી તંત્ર આપણે જોઈએ ક્યાં ક્યાં 3 ભાગોમાં વહેંચાયેલું હતું. એક હતું કેન્દ્રીય ખાતું, બીજું પ્રાંતીય અને ત્રીજું પ્રાદેશિક. કેન્દ્રીય એટલે કે તે જે રાજ્યમાં રહે છે તે કેન્દ્રીય ખાતું, પ્રાદેશિક એટલે કે તે સ્થાનિક ખાતું કહેવાય અને પ્રાંતીય એટલે કે તે પ્રદેશનું ખાતું. હવે કેન્દ્રીય વહીવટ જોઈએ કે સમ્રાટ રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને ગણાય છે. સમ્રાટ એટલે કે રાજા શાસન વ્યવસ્થા ચલાવવામાં એટલે કે તેમના રાજ્યનું શાસન ચલાવવું હોય તે શાસન વ્યવસ્થામાં કેન્દ્ર એટલે કે મધ્ય સ્થાને એટલે કે મુખ્ય ગણાય છે. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો ગણાય છે. તેનું પદ વંશ પરંપરાગત હતું. વંશ પરંપરાગત એટલે કે રાજાનો પુત્ર પછી ત્યારબાદ એના પુત્ર એ રીતે વંશ પરંપરાગત ચાલ્યું આવતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ જ હતો એટલે કે રાજા અશોક. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો એટલે કે આખું રાજ્ય ચલાવવા માટે થઈને અમુક મંત્રીઓ, પ્રતિનિધિઓ, અધિકારીઓની પણ મદદથી તે વહીવટ ચલાવતો. ચાણક્ય એટલે કે કૌટિલ્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના જે ઉપરી વડા હોય તેની માહિતી નીચે મુજબ આપણે હવે ક્રમમાં જોઈએ કે ખાતું વિભાગ અને એક છે ઉપરી વડા. ખેતી ખાતું હતું એના વડા સીતાધ્યક્ષ હતા. લશ્કરી ખાતું હતું તેના વડા અને સેનાની કહેવાય. ન્યાય ખાતું હતા જેને આપણે પ્રદેશ મંત્રી અને મુખ્ય ન્યાયાધીશ તરીકે ઓળખીએ છીએ. વ્યાપાર ખાતાને ત્યાં પણિયાધ્યક્ષ તરીકે ઓળખતા. ત્યારબાદ દફતર ભંડાર ખાતું છે
જેને ઓક્સપટલ રેકોર્ડ ખાતું પણ કહેવાય તેને મહાઅધ્યક્ષ મહાઓક્સપટલ તરીકે ઓળખાતા. ત્યારબાદ છે મુદ્રા, જેને પાસપોર્ટ કાઢતું એટલે કે બીજા વિદેશમાં જવા માટે થઈને આપણે જે અત્યારે પાસપોર્ટ યુઝ કરી છે તે મુદ્રા અધ્યક્ષ તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ જોઈએ પ્રાંતીય વહીવટી તંત્ર. વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટ સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. કે આ વિશાળ સામ્રાજ્યને ચલાવવા માટે થઈને બીજું હતું પ્રાંતીય વહીવટી તંત્ર. તો વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચ્યું હતું. તેમાં પણ વહીવટ ખાતામાં 5 વિભાગ પાડ્યા છે. પ્રાંત એટલે કે મંડળ અને વિભાગ. આ વિભાગના વડાને રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય તરીકે ઓળખાતો. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની જ નિમણૂક કરવામાં આવતી એટલે કે રાજાનો પુત્ર રાજકુમાર. રાજ્યપાલનનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ અને વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા અને રાજાના આદેશનો પાલન કરવું એ હતું. અને પ્રાંતમાં એટલે કે પ્રદેશમાં બનતા બનાવો હોય એ બનાવોને સમ્રાટ એટલે કે કેન્દ્ર છે આપણે રાજા કહીએ કે રાજાનું સ્થાન કેવું હોય છે મુખ્ય, તો તેમને સતત વાકેફ રહેવાનું રાખવાનું હતું કે રાજ્યમાં કોઈ પણ આદેશનું પાલન ન કરે કે પ્રાંતમાં કોઈ પણ બનાવો ઘટના ઘટે તો એ બધી રાજાને જાણકારી મળી રહે એ કામ કોનું હોય છે મંડળનું. ત્યારબાદ આપણે જોઈએ પ્રાદેશિક એટલે કે સ્થાનિક વહીવટી તંત્ર. વહીવટ સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા સ્થાનીય અને આહારને પ્રદેશ એટલે કે સંગ્રહણ જેને આપણે તાલુકો કહીએ છીએ તેમાં વહેંચવામાં આવે છે. આખો પ્રદેશ હોય એ જિલ્લા અને તાલુકાથી વહેંચાયેલો હોય તો આહારનો અધિકારી રાજુ આહારપતિ અથવા તો એને સ્થાનિક તરીકે ઓળખાતો અને પ્રદેશનો એટલે કે તાલુકાનો અધિકારી હોય એને ગોપ કહેવાતો, જિલ્લાનો અધિકારીને આહારપતિ તરીકે ઓળખાતો. વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ હોય એને આપણે ગ્રામ એટલે કે ગામ તરીકે ઓળખીએ છીએ. તેનો ઉપરી અધિકારી હોય આપણે જે સરપંચ અત્યારે કહીએ છીએ તે સમયમાં ગ્રામીણ તરીકે ઓળખાતો. અને ગામના ચૂંટાયેલા સભ્યોની જે સમિતિની મદદથી તે આખા ગ્રામીણ ગામનો વહીવટ ચલાવે છે. ત્યારબાદ જોઈએ સમ્રાટ અશોકના ઉત્તરાધિકારી તરીકે મૌર્ય વંશનું પતન. સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ અને તથા મૌર્ય વંશનું પતન કઈ રીતે થયું. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. પુરાણોમાં આપેલી માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળીને કેટલા વર્ષ શાસન કર્યું? 137 વર્ષ શાસન કર્યું. બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે એટલે કે અશોક પછી કુણાલ રાજા આવે છે, સંપ્રતિ, શાલિકસુ, જયલોક, દશરથ, દેવવર્મા, સદ્ધન્વા અને બૃહદ્રથ રાજાઓ થઈ ગયા. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથના નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ જતા પુષ્યમિત્ર શુંગે લશ્કરી કવાયત કરી જોવાને બહાને બોલાવી તેની શું કરી હત્યા. એટલે કે મૌર્ય વંશનો જે બૃહદ્રથ છેલ્લો રાજા હતો તેનું શાસન કેવું હતું? નિર્બળ, થોડુંક નબળું શાસન હતું. આ શાસનનો લાભ તેના સેનાપતિએ નિર્બળ શાસનનો લાભ લઈ તેમના સેનાપતિ જે પુષ્યમિત્ર શુંગ હતા એને લશ્કરી કવાયત જોવાને બહાને એટલે કે અમુક યુદ્ધ જોવાને બહાને તેને પોતે બોલાવી અને પોતે જ હત્યા કરી નાખે છે. અને આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગે મગધની રાજગાદી અને શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આણ્યો. કે ત્યારબાદ શુંગ વંશની સ્થાપના થઈ અને મૌર્ય વંશનો અંત થાય છે અને પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી ઉપર રાજ કર્યું હતું.
ત્યારબાદ આપણે હવે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયના પ્રશ્નો, વિકલ્પ, ટૂંકા પ્રશ્નો અને ખરા ખોટા છે તે તમારે તમારી નોટબુકમાં એકવાર લખી અને વાંચવાના છે. થેન્ક યુ.